जमाई, माता सबान सासू पर हुमलो, ससराना घरमा धमाल। घर संसार मा आवा डखा बहु ओछा होय छे। फिल्म सीरियल करता आ झगड़ा मा वधारे साजिश छे, कावा दावा छे अने बदलानी आग छे। अहीं पति छे, पत्नी छे अने सासूमा पण छे। आ छे जमाई राजा, जो के आ माणस हवे जमाई नथी, पहला हतो। आजे तो पूर्व जमाई थई गयो छे। आ पूर्व जमाईए तेनी सासु पर वार कर्यो छे, तेना कारणे ज आ सासूमा सारवार लई रह्या छे। अहीं जमाई यमराज साबित थयो छे। जयेश ज्योति साथे मोहब्बत, 90 दिवसनुं लग्न जीवन। टीवी स्क्रीन पर जोवा मळतो आ छे जयेश। આ જયેશ ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને 2014માં તેને જ્યોતિ સાથે મોહબ્બત થઈ। થોડા સમયમાં લગ્ન કર્યા અને આ પ્રેમ લગ્ન 90 દિવસમાં ભાંગીને ભૂક્કો થઈ ગયો। જ્યોતિએ જયેશને છૂટાછેડા તો આપ્યા, પરંતુ 8 મહિના બાદ તેને ત્યાં દીકરીનો જન્મ થયો। જ્યોતિ તેના પિતાના ઘરે રહેતી હતી અને પુત્રીનો ઉછેર કરતી હતી। આવી રીતે 4 વર્ષ વીતી ગયા। ગઈકાલે શું થયું? જયેશ તેના પૂર્વ સસરાના ઘરે ગયો અને ધમાલ મચાવી। આ ધમાલમાં સાસુને ગંભીર ઈજા પહોંચાડી। જમાઈના મારને કારણે સાસુમાં આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે પોલીસ ફરિયાદ થતા જમાઈની ધરપકડ કરવામાં આવી છે। શા માટે જમાઈ બન્યો જુલમી? જયેશની પૂર્વ પત્નીએ થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા। બીજા લગ્ન પૂર્વ પતિ જયેશને પસંદ ન હતા। આમાંથી જયેશ તેની પૂર્વ પત્ની અને સાસુને પાઠ ભણાવવા માટે તેના ઘરે ગયો અને ત્યાં પહેલા તો તેની સાસુ પર હુમલો કર્યો। બાદમાં તેના સસરાને ગંભીર ઈજા પહોંચાડી હતી। ધોળા દિવસે ધમાલ મચાવી જયેશ છૂમંતર થઈ ગયો। બાદમાં આ બંને ઈજાગ્રસ્તોને શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગોમતીપુર પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે માથાભારે જયેશ। એ બાબતે હકીકત એવી છે કે 5 વર્ષ પહેલાં આ જે ફરિયાદી છે એમના દીકરીના મેરેજ આની જોડે થયા હતા, આરોપી જોડે, અને 3 મહિનાના લગ્ન જીવન બાદ તેમની વચ્ચે ખટરાક થતાં તેઓ અલગ થઈ ગયા હતા અને 2017માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા। છૂટાછેડા બાદ આ જે છોકરી છે એણે બીજા લગ્ન કરી લીધા હતા અને તેની અદાવત રાખી અને એના જમાઈએ એની સાસુ ઉપર ગઈકાલે હુમલો કરેલાનો બનાવ બનેલો। એ બાબતે 324-294 ખ મુજબનો ગુનો દાખલ થયો છે। કોણ છે જયેશ? શા માટે માથા ભારે બન્યો? પોલીસ ગિરફ્તમાં રહેલ પૂર્વ પતિ જયેશ ચૌદસિયા બેકાર છે, જે દારૂ ડ્રગ્સ જેવા વ્યસનોની ટેવ ધરાવતો હતો। આ ટેવને કારણે યુવતીએ જયેશ સાથે છૂટાછેડા લઈ લીધા હતા। તે બાદ જયેશ યુવતીને ઘરે અવારનવાર પરેશાન કરતો હતો, પરંતુ યુવતીના માતા પિતાએ 3 મહિના પહેલા બીજા લગ્ન કરાવ્યા હતા, જેને લઈને જયેશે યુવતીના માતા પિતાને અવારનવાર ધમકી પણ આપી હતી। જયેશ યુવતીના ઘરે જઈને તેના પિતાને વિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો અને અચાનક પૂર્વ પતિએ છરી કાઢીને યુવતીના માતા પિતા પર હુમલો કરીને તે ફરાર થઈ ગયો હતો। બાદમાં તેની ધરપકડ કરી જેલના સળિયા ગળતો કરી દેવાયો। આ ઘટનામાં પૂરા મામલે જયેશની પૂર્વ પત્ની શું કહે છે તે સાંભળીએ। મમ્મી ઉપર હુમલો કર્યો હતો અને મારા 5 વર્ષ પહેલાં એમની જોડે મેરેજ થયા હતા અને એમનાથી એક બેબી હતી મારે, અને એમને ત્રાસ અને દારૂ ને બધું એના લીધે હું કંટાળીને મમ્મીના ઘરે આવી ગઈ હતી અને ત્યારથી જ હું મમ્મીના ઘેરે જ હતી। 4 વર્ષથી હું ત્યાં જ મમ્મીના ઘેરે જ હતી અને હમણાં જ 3 મહિના થયા છે મારા મેરેજ થયાને। સંસારમાં જયેશ જેવા અનેક લોકો છે, જે પહેલા નશામાં ધૂત થઈને ન કરવાનું કરી નાખે છે, બાદમાં તેને અફસોસ થાય છે, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હોય છે। આજની ઘટનામાં પણ આવું જ છે। હાલ ગોમતીપુર પોલીસે પૂર્વ પતિની ધરપકડ કરી ત્યારે જેલ હવાલે કર્યો છે, ત્યારે બીજી બાજુ નવું જીવન શરૂ કરનાર પરિણીત યુવતીએ પૂર્વ પતિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પત્ની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।